વખત ભારતીય જનતા પાર્ટીને આડે હાથે લીધી. ઉદ્ધવ ઠાકરે નામ લીધા વગર મોદી ઉપર પ્રહાર કરતા કહ્યું કે તમે દેશની જનતાને 15 લાખ રૂપિયા આપવાનો વાયદો કર્યો હતો તે અમે માફ કર્યો, પરંતુ રામ અને હિન્દુ દેવતાઓના નામે થતી રાજનીતિ અમે સહન નહીં કરી. મહત્વનું છે કે મહારાષ્ટ્રના પંઢરપુરમાં શિવસેનાએ શક્તિ પ્રદર્શન કર્યું અને ધર્મસભા યોજી હતી, જેમાં રામ મંદિરને લઈને તેઓ મોદી સરકાર ઉપર રીતસરના વરસ્યા અને કોઈ પણ હાલતે રામ મંદિર બનવું જોઈએ તેવી ચીમકી પણ તેઓએ ઉચ્ચારી હતી. भाजपला एवढंच सांगतोय की ठीक आहे, अच्छे दिनाचा जुमला चलो माफ किया, 15 लाख माफ किए, पण आमच्या देवाधिकांच्या नावाने जर जुमला कराल तर तुम्हाला माफ नवे ठोकून काढल्याशिवाय राहणार नाही. निदान आमच्या हिंदूंच्या भावनेशी खेळ करू नका, राम आणि इतर देवाधिकांच्या नावाने तुमचे जुमले करून निमले बांधू नका. તો રફાયેલ મુદ્દે પણ ઉદ્ધવ ઠાકરે મોદી સરકાર ઉપર આરોપો લગાવ્યા. તેમણે કહ્યું કે દેશનું દુર્ભાગ્ય છે કે દેશની સુરક્ષાના સાધનોની ખરીદીમાં પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. એટલું જ નહીં, તેમણે એવું પણ કહ્યું કે રફાયેલની ખરીદીમાં ભ્રષ્ટાચાર થયો છે તે બાબત સ્પષ્ટ છે. આપણે સૈન્યાસાઠી આપણા દેશાસાઠી જે વિમાન ખરીદી કરાયચે ત્યાં વિમાન ખરીદીમાં ઘોટાળા થાલાય અસા એક મોટો સમજ નવે અસા આરોપ આહે. आणि त्याच्याबद्दल सुद्धा जे काही प्रश्न निर्माण केले गेले त्या प्रश्नाला उत्तर दिली गेलेली नाहीत, पण कोर्टाने कशी क्लीन चिट दिली मला माहिती नाही. असं म्हणतात कोर्टाने क्लीन चिट दिली, पण ज्या सैन्यासाठी तुम्ही विमान खरेदी करता आहात त्या विमान खरेदी करण्यामध्ये घोटाळा होतोय. गठबंधनने लईने અહીં खुली बात करी हती. તેમણે કહ્યું કે મને કોઈ ગઠબંધનમાં રસ નથી, ખેડૂતોને સમસ્યાનો ઉકેલ આવે, ખેડૂતોની વીમા યોજના અને તેમના નુકસાનની ભરપાઈ થાય તેમાં જ રસ છે. એટલું જ નહીં, તેમણે કહ્યું કે બેઠકોની વહેંચણી ખાડામાં ગઈ, પહેલા સરકાર ખેડૂતો અને ગરીબો માટે કામગીરી કરે. મારા જાગા વાટવામાં સ્વારસ્ય નહીં, મારા આ સગાંચ કર્જ મુક્ત કરું મારા પાહિજે, મારા રામ મંદિર બાંધુન પાહિજે, मला शेतकऱ्यांचा पीक विमा योजनेचं नुकसान भरपाईचा पैसा आणि पैसा त्यांना दिला गेलेला पाहिजे. जागा वाटप गेला खड्ड्यात, जागा वाटपाशी मला काही चर्चा करण्याची नाहीये. हे जे काय तुफान उठत आहे या तुफानाला तुम्ही शांत करणार आहात की नाही, हे केलं नाही तर मग तुमच्या मांडीला मांडी लावून मी सत्तेमध्ये कशाला बसू. ही सत्ता नसली तरी चालेल. તો આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી નાઇનના સંવાદદાતા ઉમેશ સોલંકી પાસેથી. ઉમેશ, ઉદ્ધવ ઠાકરેએ જે રીતે અહીં રામ મંદિરને લઈને પ્રહાર કર્યા, રફાયલને લઈને પ્રહાર કર્યા, સાથે જ અનેક કટાક્ષ પણ કર્યા, સીધી રીતે કહી શકાય કે ઉદ્ધવ ઠાકરે અને શિવસેનાનું વલણ અહીં આક્રમક છે કેન્દ્ર સરકારની સમક્ષ? ચોક્કસ ચિત્ર, જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે એક રીતે શક્તિ શિવસેનાએ આજે પંઢરપુરમાં કર્યું, આ અગાઉ અયોધ્યામાં જઈને તેમણે ભાજપ પર દબાણનું રાજકારણ કરવાનો પ્રયત્ન કર્યો હતો, અને આજે જે છે તેમણે શક્તિ પ્રદર્શન કરીને લોકસભાનું જે રણશિંગુ છે ચૂંટણીનું તે ફૂંકી દીધું હોય એવું લાગી રહ્યું છે. ખાસ કરીને દબાણ ભાજપ પર કરી રહી હોય એવું અહીં ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને ભાજપની ઉદ્ધવ ઠાકરે ખૂબ જ આકરા પ્રહાર કર્યા છે, ટીકા કરી છે, પછી તે રાફેલ મુદ્દે હોય કે પછી અયોધ્યામાં રામ મંદિરનો મુદ્દો હોય, આ ઉપરાંત ખેડૂતોની સમસ્યાઓની જે છે તેના પર પણ તેમણે આકરા પ્રહાર કર્યા, અને ભાજપને ત્યાં સુધી કહી દીધું કે જો આ તમામ સમસ્યાઓ જો હલ થશે નહીં તો તેઓ તેમને સત્તામાં રહેવું નથી. પરંતુ એ છે તેમણે યુતિ વિશે સસ્પેન્સ કાયમ રાખ્યું છે, તેમણે આ જે મુદ્દો જે છે તે જનતા ઉપર છોડી દીધો છે. તેમણે કહ્યું છે કે સમય આવે જનતા જ નક્કી કરશે કે ભાજપ સાથે શિવસેના યુતિ કરે કે નહીં. બિલકુલ, આભાર ઉમેશ.